નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, વૈદિક સાહિત્ય અંતર્ગત વેદો વિશે જાણ્યા બાદ આજે આપણે બ્રાહ્મણ સાહિત્ય વિશે જાણીશું. આપસ્તમ સૂત્ર સાહિત્યમાં કહેવામાં આવ્યું છે કે મંત્ર બ્રાહ્મણયોર નામ વેદધેયમ, અર્થાત મંત્ર અને બ્રાહ્મણ ગ્રંથના સામૂહિક રૂપને વેદ કહેવામાં આવે છે. વેદ નિર્દિષ્ટ મંત્રોનો પ્રયોગ કઈ રીતે કરવો એ બ્રાહ્મણ સાહિત્યમાં કહેવામાં આવ્યું છે. સરળ રીતે સમજીએ તો વેદો એ થિયરી છે, જેમાં સિદ્ધાંતોનો સમાવેશ છે, જ્યારે બ્રાહ્મણ ગ્રંથો એ પ્રેક્ટિકલ જ્ઞાન આપણને આપે છે કે કઈ રીતે ક્યા મંત્રોનો નિવેશ અથવા તો વિનિયોગ ક્યાં કરો એ બ્રાહ્મણ ગ્રંથોથી આપણને જાણવા મળે છે. બ્રાહ્મણ શબ્દ આપણે ત્યાં અનેક અર્થોમાં પ્રયોજાય છે, ત્યારે વેદ ભાગનો સૂચક બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ નપુસકલિંગમાં થાય છે. મેદિની કોષમાં મેદિનીકારે કહ્યું છે કે બ્રાહ્મણમ બ્રહ્મ સંઘાતે વેદ ભાગે નપુંસકમ, અર્થાત વેદના ભાગ એવો બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ નપુસકલિંગમાં થશે. ભટ્ટ ભાસ્કર બ્રાહ્મણ ગ્રંથોની પરિભાષા આપતા કહે છે કે મંત્રોની કર્મકારિતા અર્થાત વિનિયોગનું સૂચન જે ગ્રંથોમાં થયું છે એ ગ્રંથોને બ્રાહ્મણ ગ્રંથો કહેવામાં આવે છે. વાચસ્પતિ મિશ્ર જણાવે છે કે નૈઋક્તમ યસ્ય મંત્રસ્ય વિનિયોગ પ્રયોજનમ પ્રતિષ્ઠાનમ વિધિશ્ચૈવ બ્રાહ્મણમ તદિહોચ્યતે, જેમાં મંત્રોનું નિર્વચન અર્થાત શબ્દોની વ્યુત્પત્તિ તેમજ તેમના અર્થો, મંત્રોનું પ્રયોજન તેમજ મંત્રોનો પ્રયોગ ક્યાં અને કેવી રીતે કરવો જેમનું વર્ણન કરવામાં જ્યાં આવ્યું છે તેમને બ્રાહ્મણ ગ્રંથો કહેવામાં આવે છે. બ્રાહ્મણ ગ્રંથના પ્રતિપાદ્ય વિષયો મુખ્યત્વે 10 છે, જેમાં સૌ પ્રથમ હેતુ, ત્યારબાદ નિર્વચન અર્થાત વ્યુત્પત્તિ, ત્યારબાદ નિંદા અને પ્રશંસા. જે કાર્યમાં મનુષ્યને પ્રવૃત્ત થવાની પ્રેરણા આપવી હોય તેમની ઉદાહરણ દ્વારા પ્રશંસા, તેમજ જે કાર્યમાંથી મનુષ્યને નિવૃત્ત થવાની પ્રેરણા આપવી હોય તેમની ઉદાહરણ દ્વારા નિંદા કરવામાં આવે છે. જેમ કે અભક્ષ પદાર્થોથી મનુષ્યને નિવૃત્ત કરવા તે પદાર્થોની ઉદાહરણો દ્વારા નિંદા કરવામાં આવે છે, અને સત્કર્મમાં પ્રેરિત કરવા માટે સત્કર્મ કાર્યોની પ્રશંસા કરવામાં આવે છે. એ સિવાય વિધિ એ બ્રાહ્મણ સાહિત્યનો બ્રાહ્મણ ગ્રંથોનો અતિ મહત્વપૂર્ણ વિષય છે. ત્યારબાદ પરક્રિયા, પુરાકલ્પ, વ્યવધારણ કલ્પના અને ઉપમાન, આ 10 વિષયો બ્રાહ્મણના પ્રતિપાદ્ય વિષયો છે, જેવું સાબરભાષ્યમાંથી આપણને જાણવા મળે છે. ચારેય વેદોનું બ્રાહ્મણ સાહિત્ય આપણી પાસે આજે મહદ અંશે ઉપસ્થિત છે. ઋગ્વેદ સંહિતાના 2 બ્રાહ્મણ ગ્રંથોના નામ આપણને મળે છે તેમજ આપણી પાસે ઉપલબ્ધ છે, જેમાં સૌ પ્રથમ ઐતરેય બ્રાહ્મણ તથા દ્વિતીય શાંખાયન બ્રાહ્મણ છે. શાંખાયન બ્રાહ્મણને કૌશિતકી બ્રાહ્મણ પણ કહેવામાં આવે છે. ઐતરેય બ્રાહ્મણ અંતર્ગત સુનશેપ આખ્યાન ખૂબ જ મહત્વનું છે અને એ અલગથી પણ આપણા પાઠ્યક્રમમાં નિર્દિષ્ટ છે. તેમનું અધ્યયન આપણે સ્વતંત્ર રીતે કરીશું. યજુર્વેદમાં આપણે જાણ્યું હતું કે યજુર્વેદના 2 ભાગ છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. એમાં શુક્લ યજુર્વેદના બ્રાહ્મણ ગ્રંથોનું નામ શતપદ બ્રાહ્મણ છે, જે વાજસનેયી સંહિતાનું બ્રાહ્મણ ગ્રંથનું પણ નામ શતપદ છે, અને કાણવ સંહિતાના બ્રાહ્મણ ગ્રંથોનું નામ પણ શતપદ બ્રાહ્મણ છે. 100 અધ્યાય હોવાથી આ બ્રાહ્મણ ગ્રંથનું નામ શતપથ રાખવામાં આવ્યું છે. સમગ્ર બ્રાહ્મણ ગ્રંથોમાં શતપથ બ્રાહ્મણ સૌથી મોટો બ્રાહ્મણ ગ્રંથ છે. કૃષ્ણ યજુર્વેદના બ્રાહ્મણ ગ્રંથોના નામ જેમ તેમની શાખાઓના નામ હતા એ પ્રમાણે જ છે. તૈત્તિરીય બ્રાહ્મણ, મૈત્રાયણી બ્રાહ્મણ, કઠ બ્રાહ્મણ અથવા તો કાઠક બ્રાહ્મણ તેમજ કપિષ્ઠલ બ્રાહ્મણ. ચારેય વેદોમાં જો સૌથી વધુ સંખ્યામાં બ્રાહ્મણ ગ્રંથો હોય તો એ છે સામવેદ. સામવેદના બ્રાહ્મણ ગ્રંથોના નામ આ પ્રમાણે છે: તાંડિય બ્રાહ્મણ,
ષડ્વિંશ બ્રાહ્મણ, સામવિધાન બ્રાહ્મણ, આર્ષેય બ્રાહ્મણ, દેવતાધ્યાય બ્રાહ્મણ, છાંદોગ્ય બ્રાહ્મણ, સંહિતોપનિષદ બ્રાહ્મણ, વંશ બ્રાહ્મણ, જૈમિનીય તવલકાર બ્રાહ્મણ. પરીક્ષામાં જો માત્ર બ્રાહ્મણ ગ્રંથ ક્યા વેદથી સંબંધિત છે એવું પૂછવામાં આવે ત્યારે અધિકતર સામવેદના બ્રાહ્મણ ગ્રંથોને લક્ષ્યમાં રાખીને જ પૂછવામાં આવતું હોય છે. એટલા માટે આપણે સામવેદના બ્રાહ્મણ ગ્રંથોના નામ આવશ્યક હોવા જરૂરી છે. અથર્વેદ સંહિતાના બ્રાહ્મણ ગ્રંથનું નામ ગોપથ બ્રાહ્મણ છે. ગોપથ બ્રાહ્મણ એ એકમાત્ર અથર્વેદ સંહિતાનો બ્રાહ્મણ ગ્રંથ છે. તો બ્રાહ્મણ ગ્રંથો વિશેની સામાન્ય માહિતી જાણ્યા બાદ આપણે કેવા પ્રશ્નો બ્રાહ્મણ સાહિત્યમાંથી પૂછાઈ શકે અથવા તો ભૂતપૂર્વ પરીક્ષાઓમાં પૂછાયા છે તેમના અમુક પ્રશ્નો આપણે જોઈશું. તો ભૂતપૂર્વ પરીક્ષાઓમાં એક પ્રશ્ન આવો પૂછાયેલો કે બ્રાહ્મણ ગ્રંથનો મુખ્ય વિષય શું છે. તો આ પ્રશ્નનો જવાબ, બ્રાહ્મણ ગ્રંથનો મુખ્ય વિષય વિધિ છે. સુનશેપ આખ્યાન ક્યા બ્રાહ્મણ ગ્રંથમાં આપવામાં આવ્યું છે આ પ્રશ્નની ચર્ચા આપણે આ જ વિડીયોમાં કરી હતી. તો જેમણે આ વિડીયો ધ્યાનથી સાંભળ્યો હોય તો એ આ પ્રશ્નનો જવાબ આપી શકે છે. એતરે બ્રાહ્મણ ગ્રંથ અનુસાર સુનશેપના પિતાનું નામ શું છે. સુનશેપનું આપણે વિશેષ અધ્યયન કરીશું ત્યારે તો એ ચર્ચા કરીશું, પરંતુ આજ અત્યારે પ્રશ્ન સ્વરૂપે સુનશેપના પિતાનું નામ અજિગર્ત છે. તૈત્રીય બ્રાહ્મણના પ્રથમ કાંડમાં સેમનું વર્ણન કરવામાં આવ્યું છે અથવા તો ક્યા વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તો આ પ્રશ્નનો જવાબ છે અજ્ઞાધ્યાન અને ગવામયનમ. અસ્તુ, ધન્યવાદ, પુનઃ મિલામાં.